नमस्कार मित्रों, आज आपणे धोरण 12 ना समाजशास्त्र विषयना जुलाई 2021 नी निदान कसौटी नुं संपूर्ण सोल्यूशन करीशुं, एटले के आ मॉडल पेपर नो अभ्यास करीशुं। आ मॉडल पेपर तमे जोई शको छो, कुल 80 गुण नुं छे, जे लखवा माटे 30 मार्क्स नो समय प्राप्त थशे। तो जोईए विभाग नंबर ए। नीचेना दरेक प्रश्नने नीचे आपेला विकल्पमांथी योग्य विकल्प पसंद करी जवाब लखो। पहेलो, इंडियन सोशियोलॉजिकल सोसायटी ना प्रेरणा स्रोत कोण हता? तो जवाब आवशे डॉक्टर जी एस धुमे। बीजो, नीचेनामांथी कयो विज्ञान सामाजिक विज्ञान छे? तो जवाब आवशे विकल्प डी, समाजशास्त्र। त्रीजो, नीचेनामांथी कयो मंडळनुं उदाहरण नथी? तो अहीं विकल्प सी आवशे, सकपण समूह। त्यार पछी जोईए चोथो, वर्तमान समयमां शिक्षकोनो दरज्जो कया प्रकारनो दरज्जो छे? तो अहीं जवाब आवशे विकल्प बी, प्राप्त। पांच, विद्यार्थी मित्रों, आज हूँ तमने फिलो एप्लिकेशन विषे महत्वनी जानकारी आपीश, जे खूब ज उपयोगी एप्लिकेशन थशे, जेमां तमे तमारा प्रश्नों, तमारा डाउट, तमारो कॉन्सेप्ट क्लियर करो, तमारा बोर्ड JEE नीटनी प्रिपेरेशन करी शकशो। आ माटेना त्रण सिम्पल स्टेप हूँ तमने समझावीश, जेथी तमारा बधा ज कन्फ्यूजन दूर थई जशे। त्रण इजी स्टेप छे। सौ प्रथम तमारे शूँ करवानुं छे, तो प्ले स्टोरमांथी अथवा तो लिंक डिस्क्रिप्शनमां आपी छे त्यांथी फिलो एप्लिकेशन डाउनलोड करवानी छे। बीजा स्टेपमां तमारे तमारो साइनअप मोबाइल नंबर एड करवानो छे। कंटीन्यू आपशो तो टेक अ फोटो ऑफ योर क्वेश्चन, એટલે તમારા મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે આપવાનો છે, જે ફોટો પાડવાનો છે અથવા પ્રશ્ન લખી શકશો। 60 સેકન્ડની અંદર બેસ્ટ શિક્ષક દ્વારા તમને એનું લાઈવ સોલ્યુશન મોબાઈલ જોડે કનેક્ટ કરીને આપવામાં આવશે। આપકી ક્વેશ્ચન મે આપ કહેના ચાહતે હૈ કે બલ્બ કી પાવર કિતની હૈ? અગર બલ્બ જો હૈ વો 220 વોલ્ટેજ પર ઓપરેટ હો રહા હૈ, રાઈટ? ઇસ બેટરી કા જો વોલ્ટેજ હૈ वो आपको गिवन है 220। तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर। अब अगर कोई आपको और डाउट है तो आप बताइए। थैंक यू। सो गाइस, इट्स दैट सिंपल। हैव एनी क्वेश्चंस? जस्ट आस्क बिलो। नीचे दर्शाएल डिस्क्रिप्शन में आपेल लिंक पर थी तमे एप्लिकेशन डाउनलोड करी शकशो अने स्क्रीन पर आपेल कोड एंटर करवाथी 10% डिस्काउंट मळशे। नीचेनामांथी कयो जूथ गुजरातनो उपजूथ नथी? तो जवाब आवशे विकल्प सी, मुंबई। छठू, नीचेनामांथी कयो जूथ શાળાનો ઉપજૂથ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગામડું। સાતમું, એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચે પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ કયા પ્રકાર આંતરક્રિયા છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સંઘર્ષ। આઠમું, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ધ્યેય। ત્યાર પછી જોઈએ વિભાગ બી। નીચેના દરેક પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો, જેના કુલ 10 માર્ક્સ છે। અહીં 10 પ્રશ્ન આપવામાં આવેલા છે। પહેલો સવાલ, ધ્યેય એટલે શું? બીજો સવાલ, વિજ્ઞાનના પ્રકારો કેટલા છે, કયા કયા? ત્રીજું, સમાજમાં કયા પ્રકારના સામાજિક સમૂહો જોવા મળે છે? ચોથું, સામાજિક વર્ગ એટલે શું? પાંચમું, સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? ત્યાર પછી જોઈએ સાતમું, અર્થશાસ્ત્ર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે? ત્યાર પછી છે આઠમું, નીચેની વિભાવનાઓ સમજાવો, સમાજ। નવમું, કયા માનવેતર જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે? ત્યાર પછી દસમું જોઈએ, સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ એટલે શું? ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના બે ગુણ। તો જોઈએ અહીં આપણને 18 માર્ક્સ આપેલા છે અને 9 પ્રશ્નો છે। પહેલું, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો। બીજું, ભૌતિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે? ત્રીજું, મંડળની વિભાવના સ્પષ્ટ કરો। ચોથું, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો। પાંચમું, ભૂમિકા સમૂહ એટલે શું? છઠ્ઠું, સામાજિક નિયંત્રણ માનવીનું ઘડતર અને નિયંત્રણ કઈ રીતે કરે છે? સાતમું, ટાલકોટ પાર્સન્સ માનવ ક્રિયા વ્યવસ્થાને કઈ 4 પેટા વ્યવસ્થાઓમાં વિભાજિત કરે છે? આઠમું, સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે? અને નવમું, હર્બર્ટ સ્પેન્સરનું સમાજશાસ્ત્રી તરીકેનું મૂલ્યાંકન કરો। ત્યાર પછી જોઈએ આપણે વિભાગ ડી। નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, જેમાં પ્રત્યેકના 3 ગુણ છે, કુલ 24 માર્ક્સ રહેશે। પહેલું, પરોક્ષ સંઘર્ષ કોને કહેવાય? બીજું, સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે? ત્રીજું,
માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. ચોથું, સામાજિક ધોરણોના મુખ્ય લક્ષણો જણાવો. પાંચમું, સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો. છઠ્ઠું, ઇમાઇલ દુખરીમે સામાજિક તથ્યોનો શો ખ્યાલ આપ્યો. સાતમું, ઓગસ્ટકાર સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે. આઠમું, સંઘર્ષના ઉદ્ભવ માટે કયા કયા પરિબળો જવાબદાર છે. ત્યાર પછી જોઈએ વિભાગ ઈ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 20 માર્ક્સનો પ્રશ્ન છે, જેમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે. પહેલું, સામાજિક વર્ગની સવિસ્તાર સમજૂતી આપો. બીજું, સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો. ત્રીજું, ટૂંક નોંધ લખો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. ચોથું, મંડળની સમજૂતી આપો. અને પાંચમું, સમાજશાસ્ત્રનો અર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે સમજાવો.